નમસ્કાર બોલે માં આપનું સ્વાગત છે હું છું બરકતુલા ખત્રી બોલીની અંદર અલીપુરા ચોકલેટથી કન્યા શાળા સુધીને પાણી ધડબબકા થઈ ગયું હતું બે કલાક પહેલાં અત્યારે પાણી ઓસરી ગયું થોડું ઓસર્યું છે પરંતુ જે રીતે પાણી ભરાયા છે પંચાયતના સભ્ય પણ આપણી સાથે ઉભાલા છે કમલેશભાઈ પણ છે અને સોની સાહેબ શું કહેશો સાહેબ આ પાણી ભરાઈ ગયું છે લોકો સમસ્યાઓ ખૂબ છે અને ઉકેલ આવતો નથી ઘૂંટણપૂર્વક પાણી ભરાઈ ગયેલા છે આજે વરસાદનું પ્રમાણ ખૂબ વધુ હતું જેના કારણે અહીંયા 5-6 ઇંચ જેવું પાણી ભરાયેલું છે તો એના કારણે અમે પંચાયતના સભ્યો દ્વારા જેસીબી બોલાવીને એની કામગીરી ચાલુ કરાવી છે અને ટૂંક સમયમાં અહીંથી આ પાણીનો નિકાલ થશે એવી વ્યવસ્થા કરીશું શું નામ તમારું પાર્થ સોની પંચાયતે ત્વરિત પગલાં લીધા છે અને જેસીબી લગાડીને જે કંઈ નાની ગટરો હતી તે ખોલીને પાણીનો નિકાલ જલ્દી કરવાનો ટ્રાય કર્યો છે અને એ થઈ ગયો સફળ થઈ ગયો છે આ બાજુ જલારામ પાવજીને બધેથી પાણી નીકળી ગયું છે અચ્છા હવે આ પાણી જાય છે હા જાય છે હા થઈ ગયું ચાલુ શું નામ તમારું કમલેશભાઈ પંચોલી આપણે તે દ્રશ્ય પણ જોઈશું જેસીબીથી અત્યારે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેસીબી લાગેલું છે પંચાયતનું અને આપણે જે લાઈવ દ્રશ્ય છે જોઈ શકીએ છીએ બુડી લાઈવના સ્ક્રીન ઉપર કે અહીંથી કોતર છે ચૂનું એ કોતરનો પાઇપ પુરાયેલો છે ત્યાંથી પાણીનો નિકાલ કરી અને કોતરમાં મુખ્ય કોતર છે ત્યાં પહોંચાડવા માટે ત્યાં નિકાલ કરવા માટેની આ વ્યવસ્થા રૂપે જેસીબી તાત્કાલિક યુદ્ધના ધોરણે બોલાવવામાં આવ્યું છે કારણ કે અહીં પાણી છે ઘૂંટણપૂર પાણી સવારમાં ભરાઈ ગયા હતા કલાક પહેલાં અને હવે જ્યારે પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા રૂપે પંચાયત પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે થેન્ક યુ જો આપે બોલેલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશું